હલો એવરી આજે આપણે ઈમેલ રાઇટિંગની ડિસ્કશન કરવાની છે ઈમેલ ઇલેક્ટ્રોનિક મેઇલ મેલ એટલે સંદેશ જે સંદેશો પહોંચાડીએ જે પત્ર વ્યવહાર કરીએ પણ એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરીએ એટલે એને ઈમેલ પહેલાંના સમયમાં એટલે કે થોડા વર્ષો પહેલાં પરીક્ષાની અંદર તમને પત્ર વ્યવહાર પૂછાતો પત્ર રાઈટિંગ લેટર રાઇટિંગ પત્ર લેખન પૂછાતું હવે એનું સ્વરૂપ આજના આધુનિક જમાના પ્રમાણે ઈમેલ રાઇટિંગ કરી નાખ્યું પણ આ તો એ એક જ વસ્તુ છે ખાલી એક માધ્યમ બદલું છે પહેલાં આપણે કાગળ પર લખતા હવે આપણે એને આપણા કમ્પ્યુટર કે લેપટોપના માધ્યમથી લખીએ છીએ તો રાઈટિંગની જે બાબતો છે એ તો આપણે સમજવી જ રહી અને થોડી આપણે આ યાંત્રિક બાબતોથી પત્રવ્યવહાર કરીએ છીએ તો એને વિગતે સમજીએ હવે ઇમેલ રાઇટિંગ આમ જુઓ તો પત્રવ્યવહાર છે એને આપણે બે મુખ્ય ભાગોમાં વેચી શકીએ એક તો ફોર્મલ અને ઇન્ફોર્મલ ઔપચારિક ને અનૌપચારિક એવું કહીએ ઔપચારિક એટલે શું અનૌપચારિક એટલે શું એ જોઈએ તો ફોર્મલ તો જ્યાં ઔપચારિકતા હોય કોઈ ઓફિસ કે વ્યવસાયિક બાબતો અથવા તો કોઈ માહિતી આપવી કે કોઈ માહિતી માગવી છે એવો કોઈ અજાણા વ્યક્તિ કે કોઈ ઓફિસ સાથેનો જે પત્રવ્યવહાર છે એને આપણે ફોર્મલ કેટેગરીમાં મૂકી શકીએ અને ઇનફોર્મલ તો આપણા સગા સંબંધીઓ મિત્રો આપણા મમ્મી પપ્પા જેમ કે બહેન ભાઈ એની સાથે કઝિન સાથે એવો જે પત્રવ્યવહાર કરીએ છીએ જેમાં કોઈ ફોર્માલિટીની જરૂર નથી રહેતી તો એવો પત્રવ્યવહાર એને આપણે આ બે ભાગની અંદર વહેંચ્યું હવે હેડિંગની વાત કરીએ કે આપણે ઈમેલ રાઇટિંગ શરૂ કરવું છે તો શું એડિંગથી કરીએ તો ઇમેલ આઈડી ઓફ ધી સેન્ડર જે મોકલનાર છે એનું ઇમેલ આઈડી લખીએ ઈમેલ આઈડી ઓફ ધી રિસિવર જે રિસિવ કરે છે જે ઈમેલ જેને આપણે મોકલીએ છીએ એનું ઈમેલ આઈડી ડેટ આમ તો ડેટ ઓટો જનરેટ હોય છે ની અંદર ડેટ લખવાની નથી રહેતી પણ આ પરીક્ષામાં લખો છો તો ત્યાં લખવી પડે કદાચ કોઈને માર્ક કાપવાનું મન થઈ જાય તો કાપી નાખે માર્ક તો એના કરતાં આપણને લખી દેવામાં શું વાંધો સામાન્ય રીતે તો ઇમેલની અંદર ડેટ લખવાની જ ના હોય ન તો આપણે સેન્ડરનું ઈમેલ આઈડી લખવાનું હોય એ ઓટો જનરેટ થઈ જ જાતું હોય કમ્પ્યુટરથી પણ હવે પરીક્ષામાં માગે છે તો આપણે એને ત્યાં લખશું ડેટ સીસી એટલે કાર્બન કોપી સીસી અને બીસીસી બ્રોડકાસ્ટ કાર્બન કોપી અને કાર્બન કોપી આ આખી કમ્પ્યુટર નોલેજની વાત થઈ જાય છે ટૂંકમાં સમજાવી દઉં તો સામાન્ય ભાષામાં એવું સમજો કે તમારે કોઈ એક ઇમેલ છે એ મોકલો છો એની સાથે બીજાને એની કોપી જણાવી છે તો એમાં તમે એ બીજા વ્યક્તિઓના ઈમેલ આઈડી મૂકી શકો અહીંયા આપણે એની કોઈ જરૂર નથી પણ આ તો આપણે શીખીએ છીએ એટલે આપણે અહીંયા એને મૂક્યું જો એમાં લખ્યું છે ઈફ નીડેડ જરૂર હોય તો આઈડી ઓફ રિસિવર ઓર નેમ તો જેને તમારે કોપી મોકલવી છે એનું નેમ અને એનું આઈડી લખવું પડે જો અહીંયા આવું ફોર્મેટ હોય એવું મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે તમને સીધી રીતે સમજાયું કે ટુ તો કે જેને ઈમેલ મોકલવાનો છે તેનું ઈમેલ આઈડી ફ્રોમ તો જે ઈમેલ મોકલે છે તેનું ઈમેલ આઈડી બી સીસી એ તો હવે જરૂર નથી એટલે મૂકતા સબ્જેક્ટ જે બાબતો વિશે વાત કરવાની હોય તે આપણે સબ્જેક્ટમાં મૂકવાની હવે આવશે લખાણ તો નીચે જો આ રીતનું હોય છે એ ટેકનિકલ બાબતો છે કે તમે સેન્ડ મૂકો ને યુપીન મૂકો ને ઇમોજીસ મૂકવી હોય તો ઇમેજીસ મૂકવી હોય તો આવું તમે એમાં કરી શકો છો આ જ રીતે તમે ટુમાં માનો કે જેમ લખ્યું એ બીસીડીઈ એફ અથવા તો કોઈ નામ આપવું હોય એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ફ્રોમ તો કે ઝેડ એક્સવી બી એમ એન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અહીંયા તો મેં એમનામ લખીને આપ્યું છે તમે એની અંદર એ નામ લખી શકો સબ્જેક્ટને એ તો બધું આગળ મુજબ જોઈ લીધું છે સેલ્યુટેશનની વાત કરીએ એટલે જેને આપણે સંબોધન કહીએ છીએ કોઈને એડ્રેસ કરીએ છીએ તો ડિયર સર મેડમ આવું કોઈ આપણે ફોર્મલ લખતા હોય ત્યાં આ રીતે રિસ્પેક્ટેડ એવું લખી શકીએ પછી મિસ્ટર કરીને લખી શકીએ મિસ્ટર મેનેજર અથવા મિસ્ટર સો એન્ડ શોપ આ રીતે આપણા કોઈ અંગત હોય તો ડિયર રીતા ડિયર મધર ડીયર ફાધર ડિયર ફ્રેન્ડ આવું તમે ત્યાં સેલ્યુટેશન મૂકી શકો હવે ઓપનિંગ પેરેગ્રાફ અહીંયા હું તમને વાત કરું છું ફોર્મલની અંદર કોઈ એની સાથે તમારે ફોર્મલ પત્ર વ્યવહાર કરો છો ઓફિસની અંદરને તો તમે આવો આ પ્રકારનો ઓપનિંગ પેરેગ્રાફ મૂકી શકો કેમ કે આઈ હેવ બિન લિવિંગ ફોર ટેન યર્સ અથવા તો મેની યર્સ એટ કોઈ પણ સોસાયટી કે ગામ શહેરનું નામ તમે ત્યાં મૂકી શકો આવું પણ લખી શકો એના પછી આઈ એમ રેગ્યુલર ટેક્સ પેયર સિટીઝન ક્યાંક તમારે રોડ રસ્તાની ફરિયાદ કરવી હોય લાઇટની તકલીફો પડતી હોય સિટી લાઇટની સ્ટ્રીટ લાઇટની તો તમે આમ લખી શકો કે ભાઈ અમે રેગ્યુલર ટેક્સપેયર છીએ તો તમે અમે અમે તમારી પાસે આવો ફરિયાદ લઈ આવી શકીએ એમ જો કોઈ ઓનલાઈન વસ્તુ પહોંચાડતી કંપની સાથે પત્ર વ્યવહાર કરતી વખતે આ વાક્ય લખી શકાય તો આવું લખી શકાય કે આઈ એમ યોર રેગ્યુલર કસ્ટમર ફ્રોમ જૂનાગઢ કે કોઈ પણ રાજ્ય શહેરનું નામ આવું તમે ઓનલાઈન કોઈ પ્રોડક્ટ મંગાવતા હોય એ કંપની સાથે ઈમેલ કરવો હોય તો એમાં પૂછાય પરીક્ષામાં તો આવું લખી શકો હવે મિડલ પેરેગ્રાફની અંદર શું આવશે આ એન્ડ માય નેબર હેવ બિન સફરિંગ વિથ પ્રોબ્લેમ તમે કોઈ પ્રોબ્લેમ ઉપર ચર્ચા કરતા હોવ તો તમે તે લખી શકો કે હું અને મારા પાડોશીઓ આ ગટર ઉભરાવાની સમસ્યાથી પરેશાન છીએ તો તમે આ લખી શકો કચરાની તકલીફ છે ગાર્બેજની તકલીફ છે એ મૂક્યું જ છે મીજ વોટર સપ્લાય ગાર્બેજ આવી તકલીફો છે તો આ વાક્યની શરૂઆત આ રીતે કરી શકો આઈ હેવ બિન રિસિવડ ડેમેજ પ્રોડક્ટ મોબાઈલ ફોન જેમ કે દાખલા તરીકે કોઈ આ ઓનલાઈન તમે મગું હોય ને એમાં તમને આ બાબત થઈ હોય તો ઇન પાર્સલ આવી બાબતોમાં જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે પાર્સલ મેળવ્યું વગેરે બાબતો પણ દર્શાવી શકો કે ફલાણી તારીખે મેં ઓર્ડર આપ્યો તો અને પછી આ તારીખે પાર્સલ મેળવું ને આ બાબતો તમે મિડલ પેરાગ્રાફની અંદર ટૂંકમાં આ મિડલ પેરાગ્રાફની અંદર તમે જે બાબતો વિશે ચર્ચા વ્યવહાર કરો છો એને મિડલ પેરાગ્રાફની અંદર લેવાની છે આઈ વોન્ટ ઇન્ફોર્મેશન ક્યાંય તમારે માહિતી જોતી હોય અબાઉટ નેમ કરેક્શન ઇન આધાર કે ઇલેક્શન કાર્ડમાં પત્રવ્યવહારનું સરનામું બદલાવું છે આવા બધા પત્રો પૂછા હતા પહેલાં અને ઇમેલમાં પણ એવું પૂછાશે તો તમે ત્યાં આવી માહિતી માટે લખી શકો કન્ક્લુઝન છેલ્લે આપણે પહોંચીએ તો શું કરવું તો છેલ્લે તમે પેરાગ્રાફ પાડીને આવું લખી શકો કે આઈ હોપ યુ વિલ ગીવ યોર અટેન્શન ટુ આર પ્રોબ્લેમ એન્ડ ડુ ધ બેસ્ટ ફોર સોલ્વિંગ ઇટ એને સોલ્વ કરવા માટે તમે તમારું શ્રેષ્ઠ કરશો આવા વાક્યો યાદ રાખી લેવા જે પરીક્ષામાં આપણે ઇમેલ રાઇટિંગમાં લખી શકીએ યુ વિલ ગીવ યોર કાઇન્ડ અટેન્શન ટુ સોલ્વ પ્રોબ્લેમ એઝ અર્લી અથવા પ્રોમ્પ્ટલી અર્લી ઝડપથી પ્રોમ્પ્ટલી એ પણ ઝડપથી પાંચ શણગારેલો શબ્દ લાગે એટલે મેં તમને યાદ રહીએ તો લખવા માટે મૂક્યો છે પ્રોમ્પ્ટલી ઝડપથી એઝ પોસિબલ વી આર હોપફુલ ફોર યોર કાઇન્ડ અટેન્શન વી આર ઈગરલી વેઇટિંગ ફોર યોર આન્સર આવું તમે મૂકી શકો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ જે આવે છે તો ફોર્મલ કે બિઝનેસ લેટર હોય તો તમે ત્યાં યોર ફેક એવું લખી શકો છેલ્લે આપણે દર્શાવીએ યોર ફેકફુલી એબીસી અથવા જે ઉપર નામ આપેલું હોય આપણું નામ આપણે ક્યાંય લખવાનું નથી થતું ઇનફોર્મલ લેટર હોય ફ્રેન્ડ કે રિલેટીવને તો યોર લવિંગ રિગાર્ડ્સ યાદી આપો એમ અથવા ટુ ધી એડિટર એડિટરને કોઈ હોય તો એમાં યોર સ્ટ્રુલી લખો પ્રિન્સિપાલ કે ટીચરને હોય તો યોર ઓબિડિયન્ટ આજ્ઞા કાર્ય એમ તો ત્યાં એવું લખી શકો હવે આપણે એક ઇમેલને જોઈ લઈએ અને એ ઈમેલ હું તમને મેં મારા હાથે લખેલો મોકલું છું જેથી કરીને તમને પરીક્ષામાં ખ્યાલ આવી જાય કે આપણે આ રીતે પેપરની અંદર લખવો જો અહીંયા તમને મેં આમ પેજની અંદર લખીને આપેલો છે અને હું ટાઈપ પણ કરી શકતો હતો અને એમાં શણગારી પણ શકતો હતો પણ એના કરતાં મને એમ લાગ્યું કે તમે જ જો આમ લખવાના હો તો હું તમને એક નમૂનો આપું કે આપણે આ રીતે લખી શકીએ હા ચિંતા ન કરો હમણાં એને ઝૂમ કરી અને તમને આખું બતાવું છું કે કયા રીતનો એ ઈમેલ છે તો એ ઇમેલ આપણે ડિસ્કસ કરીએ હવે અહીં આ ઈમેલમાં એક મનાલી મહેતા એમણે કંઈક મોબાઈલ પાર્સલ મેગવું છે અને એ ડેમેજ નીકળ્યું કે એમાં તકલીફ આવી છે કંઈ મોબાઈલ બગડેલો નીકળ્યો છે અને અમેઝિંગ ઇન્ડિયા નામની કોઈ કંપનીમાંથી એણે મગવેલું છે તો એને જાણ કરે છે એવો ઇમેલ આપણે અહીંયા લખેલો છે જો ટુ અમેઝિંગ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ફ્રોમ મનાલી મહેતા એટ ધ રેટ આઉટલુક ડોટ કોમ ત્યાં કંઈ પણ લખી શકો યાહુ ડોટ કોમ ને રિલીફ ડોટ કોમ ને એ જે કોઈ પણ તમે લખી શકો બીસી આપણે ન જ લખવું ડેટ મેં થર્ટી જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી લેખી છે સબ્જેક્ટ છે રિક્વેસ્ટ ફોર રિપ્લેસિંગ મોબાઈલ ફોન ડિયર સર અમેઝિંગ શોપિંગ આપણે લખવું આઈ એમ મનાલી મહેતા ફ્રોમ કેશોદ ડિસ્ટ્રિક્ટ જૂનાગઢ ગુજરાત આપણે આપણી ઓળખાણ આપવાની પહેલાં પેરેગ્રાફમાં આઈ એમ યોર રેગ્યુલર કસ્ટમર એન્ડ આઈ હેવ બોટ મેની પ્રોડક્ટ્સ ફ્રોમ યુ આવું તમે એમાં દર્શાવી શકો આ મિડલ પેરેગ્રાફમાં જઈએ હિયર આઈ હેવ કમ્પ્લેન્ટ અહીંયા મને એક ફરિયાદ છે લે મી ડિસ્ક્રાઈબ ઇન ડિટેલ ઓન ટ્વેન્ટી ફોર્થ જાન્યુઆરી આઈ ઓર્ડર ઇન દિફાસ્ટ ટી સેવન્ટી મોબાઈલ ફોન એવું મેં નામ મૂક્યું કે આપણે કોઈ કંપનીની જાહેરાત નથી કરવી એટલે આપણે કોઈ બીજી કંપનીના નામ નથી મૂક્યું આપણે તો એમને આપણી રીતે બનાવી નાખ્યું કે ઇન્ડી ફાસ્ટ ટી સેવન્ટી નામનો મોબાઈલ ફોન વર્થ રૂપીઝ ફિફ્ટીન થાઉઝન્ડ આઈ રિસિવડ ધેટ પાર્સલ ઓન ટ્વેન્ટી નાઇન જાન્યુઆરી જો ત્રીસ તારીખે લખે છે એને ઓગણત્રીસ તારીખે પાર્સલ મેળ્યું હતું ચોવીસ તારીખે એણે એ ઓર્ડર લખેલો હતો તારીખ બરાબર ક્રમમાં આપણે હોવી જોઈએ

ફોન બેક મેં મારો ફોન પાછો મોકલી દીધો છે તમને હવે મને એ કાં પૈસા જોઈએ ને કાં મને નવો ફોન જોઈએ આઈ હોપ યુ વિલ ડૂ યોર બેસ્ટ એન્ડ વીલ ગીવ ફેવરેબલ રિપ્લે મને યોગ્ય જવાબ આપશો થેન્ક યુ યોર ફેટફોલી મનાલી મહેતા આ રીતે તમે ઇમેલ લખી શકો આ આપણે જોઈએ ફોર્મલ ઈમેલ હવે આપણે એક ઇમફોર્મલ ઈમેલ પર નજર નાખી લઈએ જો અહીંયા એક ઈમેલ છે કે રાઈટ એન્ડ ઈમેલ ટુ યોર ફ્રેન્ડ ઓન એ બી સી ટ્વેન્ટી ફાઇવ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ કોંગ્રેચ્યુલેટિંગ હિમ ઓર હર ઓન હીઝ ઓર હર સક્સેસ તો આપણે લખ્યું છે ફ્રોમ પીવી પટેલ આમાં આપણને ખાલી જ જાણ બાકી ન આપેલું હોય તો આપણે આપણું નામ નહીં લખવાનું પણ એ કરીને લખી નાખવાનું ટુ તો કે એ આપણને આપેલું છે કોને મોકલવાનો છે એ હવે અહીંયા તો કોંગ્રેચ્યુલેશન જ કહેવાનું છે એટલે એ ખાલી સબ્જેક્ટમાં કોંગ્રેચ્યુલેશન લખું ડિયર ફ્રેન્ડ I am very glad to hear that you have scored 100% mark in final exam. Final exam pura marks made I most heartily congratulate on your grand success. You really deserve the success you achieved. Deserve liar. You success you achieved. I am the witness of the hard work you did for it. સિમ્પલ વાક્યો જ આપણે લખેલા જાય આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય પેરેન્ટ્સ આર ઓલસો વેરી હેપી ટુ હિયર ઓફ યોર ગ્રાન્ડ સક્સેસ યોર સક્સેસ ઇઝ રિયલી રીમાર્કેબલ આવા વખાણ કરવા એટલે આપણો થોડોક લાંબો લાગે ને ઈમેલ પછી બે ચાર લીટીમાં નહીં લખવાના કોંગ્રેચ્યુલેટન ને કેમ છે ને બહુ સારું કર્યું અભિનંદન ને એવું નથી લખવાનું યુ ડીડ નોટ વેસ્ટ યોર ટાઈમ આપણે એને એના વિશે વખાણીએ કે આવું કર્યું તું એમ યુ અવોઇડ બેડ કંપની આઈ એમ હેપી ઓવર ઈટ

લખી શકો છો હજી આપણી વિગતે આની ચર્ચા કરશું અને બીજા ઈમેલ પણ હું તમને મોકલાવીશ આઈ નો વેરી વેલ કે આ રીતે કાંઈ તમે બે ઈમેલ જોઈ અને ઈમેલ રાઇટિંગ કરતાં શીખી નહીં જાવ પણ તમને એ તો ખ્યાલ આવ્યો કે આપણે ઈમેલ કેવી રીતે લખો બાકી રાઈટિંગ માટેની એક જ તમને ટ્રીક આપું છું કે તમે લખશો તમારી રીતે વાક્ય રચના બનાવશો તમારા વાક્ય પોતાની રીતે બનાવશો તો જ તમે ઈમેલ રાઇટિંગ શીખી શકો તો પોતાની રીતે વાક્ય રચના બનાવીને શું કરવાનું તો કે મને મોકલો હું જોઈશ એમાં તમને જણાવીશ કે અહીંયા ભૂલ છે તો અહીંયા આવું વાક્ય લખી શકાય અહીંયા આમ ભૂલ છે તો તમે આમ લખી શકો એમ તમે ઈમેલ લખજો અહીંયા હું તમને આ વિડીયોની સાથે બે ત્રણ ઈમેલ પણ મોકલાવીશ જે તમારે લખવાના છે અને તમે મને એ લખાવીને લખીને સોરી લખાવીને ક્યાં કોઈ પ્રસર લખાવતા નહીં લખીને મોકલજો અને એમાં તમારી ભૂલો પડે તો ભલે પડે પડવા દો ભૂલ એ એરર્સ આર ઓકે ભૂલો પડવી જ જોઈએ એ માણસનો સ્વભાવ છે પણ ભૂલ પડે તો આપણે નવું શીખી શકશો એટલે હું તમને જે ઈમેલ મોકલાવું એને તમે લખવાનો પ્રયત્ન કરજો અને આ જ ફોર્મેટની અંદર આપણે ઈમેલ લખવાનું છે છતાં પણ કંઈ તકલીફ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો વોટ્સઅપમાં જણાવજો આઈ હોપ કે મેં મારો પ્રયત્ન કર્યો એ તમારા સુધી થોડા અંશે થોડા અંશે પહોંચી શક્યો હશે થેન્ક યુ વેરી મચ